સુરતમાં આમ આદમીના કાર્યકરો અને નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજસ્થાનમાં જે રીતે ગેસના બાટલા 450 રૂપિયામાં આપવામાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ એ જ રીતે ગેસના બાટલા સસ્તા આપવામાં આવે તેવી માંગ સાથે રેલીઓ યોજી ધરણા કરવામાં આવ્યા હતા, જેથી પોલીસ દ્વારા 30 જેટલા કાર્યકરો નેતાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી સુરતના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા સહિતના શહેર પ્રમુખ અને અન્ય નેતાઓ અને કાર્યકરો દ્વારા હાથમાં કટઆઉટ લઈને અલગ અલગ રેલીઓ યોજીને હીરાબાગ વિસ્તારમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન તેમની અટકાયત કરવામાં આવી હતી. કાપદરા પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી. પાલિકાના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે દેશમાં બધે સમાન કાયદા લાગે છે, તો લાભ પણ સમાન મળવા જોઈએ. રાજસ્થાન સહિતના રાજ્યોમાં ગેસ સસ્તો અપાય છે, તો ગુજરાતમાં કેમ નહીં? સાથે જ મહિલાઓને પણ સમાન કામના સમાન વેતન મળવા જોઈએ. આ સહિતના મુદ્દા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતને અન્યાય થઈ રહ્યો છે. આજે આમ આદમી પાર્ટી દ્વારા મહિલા નેતૃત્વની આગળ આજે અમે બરોડા પ્રેસ્ટેજ અમે વિરોધ પ્રદર્શન કરવા ગયા, પણ ત્યાં પોલીસનો બંદોબસ્ત હતો, તેથી આજે અમે હીરાબાગ ખાતે વિરોધ પ્રદર્શન કરીએ છીએ. રાજસ્થાનની અંદર જો 450 ગેસનો બાટલો મળતો હોય, મધ્યપ્રદેશની અંદર 3000 મહિલાઓને મળતા હોય, તો ગુજરાતની મહિલાઓ સાથે અન્યાય કેમ? ગુજરાતની મહિલાઓને પણ 450નો બાટલો જોઈએ છે, ગુજરાતની મહિલાઓને પણ 3000 રૂપિયા આર્થિક સ્વાવલંબન માટે જોઈએ છે. તો અમે ભાજપ સરકારને કહીએ છીએ કે ગુજરાતની મહિલાઓને પણ આપો. જી, આજે આખા ગુજરાતની અંદર અલગ અલગ શહેરોની અંદર આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું છે.